નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. મિત્રો, તારીખ આજની જોઈએ તો તારીખ 1/10/2019 થી 31/10/2019 સુધી જે આપણે ખેડૂતો માટે ટેકાના ભાવેથી મગફળી જે ખરીદવાની છે તેનું રજીસ્ટ્રેશન છે આજથી ચાલુ થઈ ગયું છે. એટલે કે મિત્રો, આ યાદી છે દેવભૂમિ દ્વારકા અને તમામ જિલ્લાઓને લાગુ પડે છે. હવે મિત્રો, થતું હતું એવું કે જ્યાં આપણે એપીએમસી હોય છે ત્યાં ઘણી બધી ગળદી થઈ જતી હતી, જ્યારે આ નોંધણીની પ્રક્રિયા માટે છે એ ઘણી બધી ગળદી થઈ જતી હોય, કેટલી પ્રકારની છે એ ન્યાયો પ્રોબ્લેમ પણ ઊભા થતા હતા. એના કારણે મિત્રો, આ વખતે છે એ જે એપીએમસી દ્વારા એક જે આપણા ગામની અંદર જે વીસી હોય, જે વિઝ્યુઅલ કોમ્પ્યુટર જે એન્ટરપ્રિન્યોન્સ હોય છે, ત્યાં છે આપણે આ વખતે છે રજીસ્ટ્રેશન કરાવી શકશું. એટલે કે જે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન છે એ આપણે આ વીસીએની મારફતે જે ગ્રામ પંચાયતે છે કરાવી શકશું. એટલે વાત કરીએ તો મિત્રો, જે નોંધણીની પ્રક્રિયા છે વીસીએ મારફત થઈ જશે. તમામ જિલ્લાના એપીએમસી કેન્દ્રીય ખાતા થનાર જે ખેડૂતોને જરૂર આધારિત પુરાવા સાથે છે ઉપરોક્ત પૈકી કોઈ પણ જગ્યાએ છે નોંધણી કરાવી શકે છે. નોંધણીની પ્રક્રિયા માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ દેવાનો રહેશે નહીં. એટલે કે આ નોંધણી કરાવશો ત્યારે કોઈ પણ જાતનો ચાર્જ દેવામાં આવશે નહીં. અને નોંધણી અન્વયે કોઈ પણ પ્રશ્ન મૂંઝાઈ હોતો હોય તો ખેડૂતોને જે ફરિયાદ નિવારણ છે એના માટે જિલ્લા કક્ષાના જે હેલ્પલાઇન નંબર છે ત્યાં કંટ્રોલ રૂમના નંબર પણ આપેલ છે કે 0823-23-74-55 ઉપર છે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી જરૂરી છે. એટલે કે મિત્રો, આ વખતે છે વીસી મારફત તથા જિલ્લાના એપીએમસી તમામ એપીએમસી કેન્દ્રમાં છે એ થનારી છે. તો આ વખતે આ ખાસ આપણે ધ્યાન દઈએ જે દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી તરફથી એક આ લેટર મળેલ છે. હવે વાત કરી દઈએ મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. તો મિત્રો, આ વખતે ડોક્યુમેન્ટની વાત કરી દઈએ તો ડોક્યુમેન્ટમાં સેમ જ છે, જે તમારું 8 અ અને 7 12, બરાબર 7 12, પછી 12 નંબરનો દાખલો જેની અંદર તમારે જે મગફળીનું વાવેતર છે તેવું મંત્રી પાસે લખાવેલું હોય તે, બરાબર. પછી તમારી એક આધાર કાર્ડની ઝેરોક્સ સાથે રાખવાની, પ્લસ બેંક પાસબુકની ઝેરોક્સ અને મોબાઈલ નંબર, જે ઓટીપી આવતો હોય તે મોબાઈલ નંબર અને પાસબુકની ઝેરોક્સ છે એટલા ડોક્યુમેન્ટ છે તમારે જરૂરી પડશે. તો ખાસ કરીને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જે ઘંટડીનું નિશાન છે ત્યાં પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો અને આવા નવી ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી